ભાવનગર જિલ્લામાં ઘેલા નદીના કિનારે વસેલું ગઢડા ગઢપુર ધામ પૃથ્વી ઉપરનું અક્ષરધામ કહેવાય છે. ગઢડા એટલે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું હૃદય. સર્વ હરિભક્તોને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઘણા જ હેતથી સદાય આવકારતું, વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ પામેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉત્તમ અને મહત્વપૂર્ણ તીર્થ એટલે તીર્થરાજ ગઢપુર, જેને આજે લોકો ગઢડાના નામે ઓળખે છે. આજથી 175 વર્ષ પૂર્વે પ્રતિષ્ઠિત મુખ્ય મંદિરમાં બિરાજમાન શ્રી ગોપીનાથ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે કરી હતી. આનંદની વાત તો એ છે કે શ્રી ગોપીનાથજી મહારાજની આ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પાસે બેસીને ઘડાવરાવી હતી, અને એથી એ વિશેષ આનંદની વાત તો એ છે કે આ મૂર્તિ શ્રીહરિના સ્વરૂપની છે. એટલે કે હરિભક્તોની લાગણીને માન આપીને શ્રીહરિએ પોતાના અંગે અંગનું માપ આપી પોતાના જ કદ અને આકારની આ મૂર્તિ ઘડાવરાવી હતી, અને પોતે જ પ્રતિમાની આંગળી પકડી તેની પ્રતિષ્ઠા કરી હતી. સૌ હરિભક્તો આ મૂર્તિને શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે જુએ છે અને તેની પૂજા કરી ધન્યતા અનુભવે છે. તેમની જમણે આવેલી આ મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની છે. પંચધાતુની આ મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે જે જે વસ્તુઓ ઉપયોગમાં લીધી હતી એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં રાધાજીની પણ સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં શ્રી વાસુદેવ નારાયણની સાથે શ્રી હરિના માતા પિતા ધર્મદેવ અને ભક્તિદેવીની મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી વાસુદેવ નારાયણની આ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની સૌ પ્રથમ મૂર્તિ છે. શ્રી ગોપીનાથજી મહારાજના મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સૂર્યનારાયણ દેવ, શ્રી કૃષ્ણ, શ્રી બળદેવજી અને શ્રી રેવતીજીની પ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રીહરિની ભાવના અને આજ્ઞાથી અહીં સંકટ વિમોચન શ્રીરામ ભક્ત શ્રી હનુમાનદાદાની મૂર્તિ પણ પધરાવવામાં આવી છે. તો બીજી તરફ ભક્તોના વિઘ્નોનો નાશ કરનાર વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદાની મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે મંદિરમાં શ્રીહરિએ પોતે સ્વહસ્તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે એવા આ મંદિરના નિર્માણનું કાર્ય પણ શ્રીહરિએ પોતે જ પોતાની દેખરેખ હેઠળ કરેલું છે. શ્રીહરિ રોજ સવારે ઘેલા નદીમાં સ્નાન કરીને પાછા ફરતી વેળાએ પોતાના માથે એક પથ્થર ઉપાડી લાવતા. એમણે સ્વહસ્તે જ ખાત મુહૂર્ત કરીને મંદિરના પાયા પૂરીને આ મંદિરનું નિર્માણ કરેલું છે, અને આમ આ મંદિર એક સવિશેષ મહત્વ ધરાવવાને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધારે મહત્વનું ગણાય છે. અહીં ઘુમ્મટમાં દોરેલા રંગીન આબેહૂબ ચિત્રો શ્રીહરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જીવન લીલાઓને પ્રતિબિંબિત કરે છે. આવા જ કેટલાક ચિત્રો અને રૂપકામ મંદિરના બહારના ભાગમાં પણ છે. ગઢડાની આ પાવન ધરતી ઉપર 29 વર્ષ લગી ભગવાન સ્વામિનારાયણ અહીંયા રહેલા. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો, શાસ્ત્રો અને ધર્મની સ્થાપના અહીંયા રહીને જ ભગવાન સ્વામિનારાયણે કરેલી. ભગવાને પોતાની હયાતીમાં 6 મંદિરો બનાવેલા, જેમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિર એ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં પોતાના હાથે આ મંદિરનું ખાતમુહૂર્ત કરી અને આ મંદિર બનાવેલ છે. અને આ મંદિરની અંદર બિરાજતી ગોપીનાથજી મહારાજની મૂર્તિ
સ્વયં ભગવાન સ્વામિનારાયણના બોડીના માપ ટુ માપ બનાવી અને આ મૂર્તિ ભગવાને સ્વયં પોતાના હાથે સ્થાપિત કરેલી છે. આ મંદિર ઉપરાંત પણ અહીં કેટલાક ખાસ દર્શનીય સ્થળો છે, જેમાં સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે દરબાર ગઢનો. પોતાનો આ દરબાર અને પોતાનું સર્વસ્વ એભલ ખાચરે શ્રી હરિના ચરણોમાં ધરી દીધું હતું. આ દરબાર ગઢ એટલે શ્રી હરિનું નિવાસસ્થાન. ગઢડા નિવાસી અનેક હરિભક્તોનો શ્રી હરિ પ્રત્યેનો પ્રેમ એવો તો અનન્ય હતો કે તેઓ હંમેશા કહેતા કે ગઢડું મારું અને હું ગઢડાનો. શ્રી હરિ બારગામથી ગઢપુર પાછા પધારતા ત્યારે કહેતા, હાશ, અમે અમારે ઘેર આવ્યા. અહીં એમની ચાખડીઓ પણ ખૂબ જ જતનપૂર્વક સાચવવામાં આવી છે. તો આ છે શ્રી હરિ શ્રી સહજાનંદ સ્વામીની સુખશૈયા. મુખ્ય મંદિરના પાછળના ભાગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની સાથે સાથે તેમણે ઉપયોગમાં લીધેલી હરિભક્તોએ પ્રેમથી ભેટ ધરેલી વસ્તુઓને પ્રસાદીની ગણીને અહીં પધરાવવામાં આવી છે. શ્રીહરિ જ્યારે કોઈ ભક્ત ઉપર પ્રસન્ન થતા ત્યારે તેમને ચરણારવિંદ આપતા. અહીં એવા સદનસીબ હરિભક્તોને મળેલા અનેક ચરણારવિંદો જતનપૂર્વક સાચવવામાં આવ્યા છે. એમણે ઉપયોગમાં લીધેલા વસ્ત્રો, એમની પાઘડી, એમની રજાઈઓ બધું જ અહીં પ્રસાદી રૂપે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. શ્રી હરિ પ્રત્યેનો હરિભક્તોનો પ્રેમ એવો તો અનન્ય હતો કે હરિભક્તોએ એમના નખ અને કેશનો પણ સંગ્રહ કર્યો હતો. દરબાર ગઢની બાજુમાં આવેલું આ સ્મૃતિ મંદિર અક્ષર ઓરડી તરીકે ઓળખાય છે. અહીં એક ઓરડી હતી, અક્ષર ઓરડી, જે શ્રી હરિનો શયન ખંડ હતો. અહીં જે શ્રી હરિએ વિક્રમ સંવત 1886માં જેઠ સુદ દશમના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા. મુખ્ય મંદિરથી થોડેક દૂર આવેલી આ લક્ષ્મીવાડી પણ એક દર્શનીય સ્થળ છે. આ મંદિરવાળી જગ્યાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ શોભી રહેલું આ દિવ્ય મંદિર શ્રી નિત્યાનંદ સ્વામીએ બનાવેલું છે. આ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઈચ્છારામભાઈ તથા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બિરાજમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો અસ્થિકુંભ અહીં જ આ પગલા નીચેના ઓટામાં પધરાવવામાં આવ્યો છે. આ સંપ્રદાયની અંદર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવી અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે છેલ્લા શ્વાસ આ પૃથ્વી ઉપર લીધા ત્યારે એમના અનુયાયીઓને કીધું છે, હું ક્યાંય જતો નથી, આ ગોપીનાથજીના સ્વરૂપે અહીંયા જ રહ્યો છું, અહીંયા આવીને મારી આગળ જે સંકલ્પ કરશે એ સંકલ્પને હું સિદ્ધ કરીશ, એવી ભગવાન ગોપીનાથજી મહારાજના સ્વરૂપે અહીંયા બિરાજી સમગ્ર સંપ્રદાયના અનુયાયીઓને અંતિમ શ્વાસ લેતા ભગવાન સ્વામિનારાયણ આ સંદેશો આપેલો છે. આ છત્રી એ જ જગ્યાએ બાંધવામાં આવી છે જ્યાં શ્રી હરિ શરદ પૂર્ણિમાની રાતે સંતો અને ભક્તો સાથે રાસ રમ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુરમાં રહીને સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ ગ્રંથોની રચના કરાવી હતી. તેમાંના એક ભક્ત ચિંતામણી ગ્રંથની રચના શ્રી નિષ્કુળાનંદજીએ જાતે બનાવેલી આ ઓરડીમાં થઈ હતી. આ છે ગૌશાળા. ગામથી થોડેક દૂર આવેલી આ રાધાવાવ પણ પ્રસાદીની ગણવામાં આવે છે. આ છે નારિયેળી ધાર. શ્રી હરિ ઘણીવાર પોતાના ભક્તો સાથે આ ટેકરા ઉપર પહેલા પહોંચવાની ઘોડેસવારીની હરીફાઈ કરતા હતા. ગામની ભાગોળે વહેતી આ ઘેલા નદીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે 500 પરમહંસો સાથે સ્નાન કરેલું છે, એથી એનો પણ અનેરો મહિમા છે. જોતાં જ ગમી જાય એવો આ દરવાજો મંદિર પ્રવેશ પહેલાં જ દરેક હરિભક્તના મનને પ્રસન્નતાથી ભરી દે છે. દર પૂનમે અસંખ્ય શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા દૂર દૂરથી ગઢડા મંદિરે પધારે છે અને અનેરા ભક્તિભાવથી દિવસ દરમિયાન થતી પાંચેય આરતીઓનો લાભ લે છે. કુદરતી આફત સામે લડવાની વાત હોય
કે પાણી જેવી સમસ્યાના નિવારણ માટેનો સરકારનો કોઈ પ્રોજેક્ટ ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ અને સ્વામિનારાયણ મંદિર ગઢડાના ધાર્મિક વડા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સમાજ દ્વારા મળેલું દાન સમાજના ઉપયોગમાં આવે એ પરમ ઇચ્છનીય ગણે છે. વર્ષે દાડે લાખો હરિભક્તો જેના દર્શને પધારે છે એવા ગઢડા મંદિરની ધર્મશાળા પણ હૃદય ઠારે એવી છે. લગભગ 200 રૂમની આ ધર્મશાળામાં દરેક દર્શનાર્થીને વિનામૂલ્યે ઉતારો આપવામાં આવે છે. ભોજનની વ્યવસ્થા પણ અહીં વિનામૂલ્યે જ પૂરી પાડવામાં આવે છે. અહીંયા વિનામૂલ્યે દરેક યાત્રિકોને ભોજન આપવામાં આવે છે. કોઈ પણ યાત્રિક આવે એને વિનામૂલ્યે ઉતારો આપવામાં આવે છે. વર્ષોથી જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી પરંપરા મુજબ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોને રૂપ આ સંપ્રદાયના વડા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાને અનુરૂપ આ સંપ્રદાયની અંદર ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. અને અહીંયા આવતા યાત્રાળુઓ ભગવાન ગોપીનાથજી મહારાજના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવી આ તીર્થભૂમિ ઉપર આપને સૌને પધારવા માટે હું હાર્દિક નિમંત્રણ સ્વીકારું છું. આ મંદિરની આવી બધી વિશેષતાઓને કારણે જ અહીં દર્શનાર્થે પધારતા હરિભક્તોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. કરવી છે મેવા